नेक्स्ट हवे स्क्रीन शेर अने स्क्रीन सामे तमे जे माहिती आवे ते व्यवस्थित समजजो अने तेने आधारे परीक्षानी तैयारी चेप्टरनी तैयारी ने चेप्टर ने आपणे न्याय तो शुरू करो। सौ प्रथम आपणे पेपरनुं माळखुं केवुं हशे तेना विशे चर्चा करिए। तो तमारी सामे स्क्रीन में देखाय छे ते मुजब पेपर 100 गुणनो हशे, 3 कलाकनो समय हशे, कुल 5 विभागो हशे, जेमां विभाग ए, विभाग बी, विभाग सी, विभाग डी अने विभाग ए हशे। विभाग ए मां नीचेना प्रश्नों माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर लखो, એટલે કે MCQ 4 ઓપ્શન હશે, તેવા કુલ 10 પ્રશ્નો હશે જેનો દરેકનો 1 ગુણ હશે, કુલ 10 પ્રશ્નોના 10 ગુણ હશે। વિભાગ બી જેમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના પણ 1 માર્ક્સ હશે, કુલ 10 પ્રશ્નો હશે અને 10 ગુણ હશે। વિભાગ સીમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, 1 લીટી, 2 લીટી, વધીને 3 લીટીમાં તમારે જવાબ આપવાના હોય છે, જેના 2 માર્ક્સ હોય છે, કુલ 15 પ્રશ્નો હોય છે અને એની અંદર 2 વિકલ્પો આપેલા હશે જે એ જ ચેપ્ટરના હશે, ટૂંકમાં આંતરિક વિકલ્પો 2 હશે, કુલ તમને 17 પ્રશ્નો હશે જે અથવા સાથે હશે, કુલ 30 માર્ક્સના પ્રશ્નો, 30 ગુણના પ્રશ્નો પૂછાશે વિભાગ સીમાંથી। ત્યારબાદ આવે છે વિભાગ ડી, જેમાં નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એ રીતે માળખું હશે, જેમાં 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, કુલ 13 પ્રશ્નો હશે, એટલે કે 3 અથવામાં 3 વિકલ્પો આપેલા હશે જે આંતરિક વિકલ્પો હશે, 10 પ્રશ્નો એમાંથી લખવાના હોય છે, જે તે પાઠમાંથી જેના અથવાનો પ્રશ્ન હશે, એટલે વિભાગ ડીમાંથી 30 ગુણના પ્રશ્ન પૂછાશે, 1 પ્રશ્નના 30 ગુણ હશે। ત્યાર પછી છે વિભાગ ઈ, વિભાગ ઈમાં નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો, એટલે કે નિબંધ પ્રકારના જવાબ આપવાના છે, જેના ગુણ 20 હોય છે, કુલ 4 પ્રશ્નો હશે, સાથે 2 વિકલ્પ હશે, એટલે કુલ 6 પ્રશ્નો હશે, જે તે ચેપ્ટરના જ વિકલ્પ હશે, 1 પ્રશ્નના ગુણ 5 હશે, એમ કુલ 4 પ્રશ્નો તમારે લખવાના હોય છે, 20 ગુણના પ્રશ્નો હશે। આ હતું પેપરનું માળખું। તો 5 વિભાગમાં તમારી પરીક્ષા લેવાય છે, પહેલા અને બીજા વિભાગમાં કોઈ આંતરિક વિકલ્પો છે નહીં, સી, ડી અને ઈમાં તમને આંતરિક વિકલ્પો આપવામાં આવે છે, જે ખાસ ધ્યાને રાખો। આ બધી બાબતોની નોંધ તમે તમારી બુકમાં રાખજો, જેથી પરીક્ષાની તૈયારી ચેપ્ટર વાઇઝ કરતા જાઓ ત્યારે કામ આવે આ વિગતો બધી। ખાસ નોંધ, આ જે અત્યારે જે તમારી સામે સ્ક્રીન જે શેર કરવામાં આવે છે, જે સ્લાઇડો સ્વરૂપે, એની નોંધ તમારી બુકમાં તમે રાખી શકો, પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર વાઇઝ તમે નોંધ રાખી શકો, કોઈ પણ એક પેજમાં પણ નોંધ રાખી શકો, જેથી આખું વર્ષ તમે આના ઉપર આધાર રાખવાનો હોય છે। આ ઉપરાંત યુટ્યુબમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, આ ટેલિગ્રામની લિંકમાં પણ તમને આ PDF સ્વરૂપે આપેલી હશે, જેના ઉપર જઈને ક્લિક કરી અને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ અને ત્યાંથી તમને ડાઉનલોડ કરી જોવા મળશે, જેમાં બધી બાબતો જે સ્ક્રીન શેર કરી છે એ તમને PDF સ્વરૂપે મળશે। તો આગળ વધીએ, તો હવે કુલ 12 ચેપ્ટર આવેલા છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 કોમર્સમાં। આ 12 ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે તેની આપણે હવે ચર્ચા કરીએ। તો જોઈએ તો પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ તો પહેલું ચેપ્ટર
जेमाथी 10 मार्क्स, बीजा चैप्टर में 6 मार्क्स, तीजा चैप्टर में 7 मार्क्स, चौथा अने पांचमा चैप्टर में 10 मार्क्स, छठा चैप्टर में 10 मार्क्स, सातमा चैप्टर में 6, आठमा चैप्टर में 8 मार्क्स, नौमा चैप्टर में 8 मार्क्स, दसमा चैप्टर में 9 मार्क्स, अग्यारमो अने बारमा चैप्टर में 8 मार्क्स गुणभार है। आम टोटल 12 चैप्टर में थी और कुल 100 मार्क्स प्रश्नों पूछा से। हवे सवाल ये था कि क्या चैप्टर में क्या प्रश्नों क्या विभाग में पूछा से, तो ये अपने थोड़ी छणावट करी ले कि क्या विभाग में क्या चैप्टर ना प्रश्नों पूछा से। तो जो ये तो विभाग वाइज केटला चैप्टरो क्या विभाग में क्या चैप्टर समावेश थाय छे, तो तमारी सामे स्क्रीन में देखाय छे ते मुजब ए विभाग में चैप्टर 1 થી 4 तथा 7 થી 11, फरी रिपीट 1 થી 4 તેમજ 7 થી 11 આ ચેપ્ટરમાંથી જ એ વિભાગમાં એમસીક્યુ પૂછાશે, બાકીના ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાશે નહીં। આ નોંધ તમે ખાસ ટપકાવી લેજો કે એ વિભાગમાં એમસીક્યુ જે પૂછવામાં આવે છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે। બી વિભાગમાં એટલે એક વાક્યના ઉત્તર આપો, તેમાંથી કુલ ચેપ્ટર 1, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આઠમું, નવમું, દસમું અને 12મું, આટલા ચેપ્ટરમાંથી બી વિભાગમાં પ્રશ્ન પૂછાશે। એટલે કે બીજું ચેપ્ટર, 7મું ચેપ્ટર અને 11મા ચેપ્ટરમાંથી આ વિભાગમાં પ્રશ્ન પૂછાતા નથી। ત્યારબાદ આવે છે સી વિભાગ। સી વિભાગમાં ફક્ત ચેપ્ટર 3માંથી જ કોઈ પ્રશ્નો પૂછાતા નથી, બાકીના બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે। સી વિભાગ એટલે 2 માર્ક્સવાળા પ્રશ્નો, જે તમામે તમામ ચેપ્ટરમાંથીના પ્રશ્નો પૂછાશે, ફક્ત એક ચેપ્ટર 3માંથી પ્રશ્ન પૂછાશે નહીં। હવે વાત કરીએ ડી વિભાગ, એટલે કે 3 માર્ક્સવાળા જે પ્રશ્નો છે, મુદ્દાસર જે પ્રશ્નો લખવાના હોય છે, એ ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 4, ચેપ્ટર 7, ચેપ્ટર 8, 9, 10 અને 12માંથી આ 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। એટલે કે ચેપ્ટર 3, 5, 6 અને 11માંથી આ વિભાગમાં પ્રશ્નો પૂછાતા નથી। હવે જોઈએ ઈ વિભાગ, ખાસ મોસ્ટ આઈએમપી ઓછી મહેનતે તૈયારી કરી અને 20 માર્ક્સ લઈ શકો એવો એ વિભાગ, જેમાં ફક્ત 4 ચેપ્ટર તમારે ધ્યાનમાં રાખવાના છે અને તમારા 20 માર્ક્સ રોકડા આવી શકે છે, જેમાં ચેપ્ટર 3, 5, 6 અને 11 આ 4 ચેપ્ટરમાંથી તમને 5 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાશે। હવે તમારી સામે જે સ્ક્રીન આવશે તે ખાસ અગત્યની છે અને તેના માટે તમે પાઠ્યપુસ્તક સાથે રાખજો। અને હવે જે આપણે સમજવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર કયા ચેપ્ટરમાં થી કયા વિભાગના પ્રશ્નો પૂછાશે। કુલ 12 ચેપ્ટર છે, એ 12 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાં કયા વિભાગમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે એની અગત્યની હવે નોંધ કરવા જઈ રહ્યો છું। તો પાઠ્યપુસ્તક તમે સાથે રાખજો, પાઠ્યપુસ્તકમાં તમે એની નોંધ કરજો, જેથી જ્યારે આપણે ચેપ્ટર ચાલુ હોય, જે પાઠ સમજાવવાનો હોય, ત્યારે ખબર પડે કે એમાંથી કયા વિભાગમાંથી પ્રશ્નો પૂછાશે, એ પ્રમાણે આપણે તૈયારી કરી શકાય। તો શરૂ કરીએ, ચેપ્ટર 1, ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 10 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં વિભાગ એમાંથી 1 પ્રશ્ન 1 ગુણનો, બી વિભાગમાંથી 1 પ્રશ્ન 1 ગુણનો,
सी વિભાગમાંથી એક પ્રશ્ન બે ગુણનો, ડી વિભાગમાંથી બે પ્રશ્ન પૂછાશે જે કુલ છ ગુણના થશે, ઈ વિભાગમાંથી આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાતા નથી, ફક્ત એ બી સી અને ડીમાંથી પ્રશ્નો પૂછાય છે. તો ચેપ્ટર વન પહેલા પાઠમાં પહેલા પેજ ઉપર આની નોંધ લખી નાખજો. હવે આવે છે ચેપ્ટર બીજામાં. બીજા ચેપ્ટરમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે? તો કે બીજા ચેપ્ટર સંચાલનના સિદ્ધાંતો, જેમાંથી પરીક્ષામાં કુલ છ ગુણના પ્રશ્નો પૂછાય છે. એ વિભાગમાંથી એક એમસીક્યુ, બી વિભાગમાંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી, સી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે જેના બે ગુણ હોય છે, ડી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે જેના ત્રણ ગુણ હોય છે, ઈ વિભાગમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવતા નથી. ટૂંકમાં ચેપ્ટર બેમાંથી છ ગુણના પ્રશ્નો પૂછાય છે. આ ચેપ્ટર બીજું પાઠ બીજાની પેજ ઉપર તમે આ નોંધ લખી નાખજો. હવે આવે છે ચેપ્ટર ત્રીજો, પાઠ ત્રીજો, આયોજન, જેમાંથી કુલ સાત ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં એ વિભાગમાંથી એક એમસીક્યુ એટલે કે એક ઓપ્શનવાળો પ્રશ્ન, બી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે, સી વિભાગમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાતા નથી, ડી વિભાગમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછાતા નથી, ઈ વિભાગમાંથી એક પ્રશ્ન પાંચ ગુણનો પૂછાય છે. તો એ વિભાગ, બી વિભાગ અને ઈ વિભાગમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવે છે આયોજનના પાઠમાંથી. અહીંયા કુલ સાત ગુણના આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. હવે નોંધ કરવાની છે ચેપ્ટર ચાર પાઠ ચોથો અગત્યનો, વ્યવસ્થા તંત્ર. આ પાઠ ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો છે. આમાંથી તમે ઘણા માસ વધારે ખેંચી શકો છો અને આની નોંધ તમે પાઠ ચાર ઉપર જઈ અને તમે ત્યાં નોંધ લખી નાખજો. અહીં કુલ દસ ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં એ વિભાગમાંથી એક એમસીક્યુ, બી વિભાગમાંથી એક પ્રશ્ન, સી વિભાગમાંથી બે પ્રશ્નો પૂછાય છે. બે પ્રશ્નોમાં એક અથવા હોય છે, જેમ કે વ્યવસ્થાતંત્ર પાઠમાંથી એક પ્રશ્ન પૂછાશે અથવામાં એ જ પાઠનો પ્રશ્ન હશે, ટૂંકમાં બે પ્રશ્નો પૂછાશે. ડી વિભાગમાંથી બે પ્રશ્નો હશે, ત્રણ માર્ક્સવાળા એટલે છ માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ઈ વિભાગમાંથી આમાંથી એક પણ પ્રશ્ન પૂછાતા નથી. ખાસ હજી એક વખત નોંધ, એ અને બી વિભાગમાંથી એક એક પ્રશ્ન, સી વિભાગમાંથી બે પ્રશ્નો પૂછાશે પણ એક અથવામાં હશે, એટલે તમને કોઈ એક પણ તમે લખી શકશો, ચોઈસ કરી શકશો, અને ડી વિભાગમાંથી બે પ્રશ્નો હશે. ટૂંકમાં આમ જોવા જઈએ તો કુલ બાર ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં એક અથવામાં હોય છે. તો ચેપ્ટર ચાર ખૂબ અગત્યનું છે, દસ માર્ક્સના પ્રશ્નો તેમાંથી પૂછાય છે, જેને ખાસ નોંધ ચેપ્ટર ઉપર લખી નાખજો, જેથી આપણે જ્યારે ચેપ્ટર શરૂ કરીએ ત્યારે આપણે ખબર પડે કે કેવા પ્રશ્નોની તૈયારી કરવી છે. ચેપ્ટર પાંચ, પાઠ પાંચમો, કર્મચારી વ્યવસ્થા, આ પણ એ ખૂબ જ અગત્યનો અને દસ માર્ક્સના પ્રશ્નો અહીં પૂછાય છે. ખૂબ જ અગત્યનો અને માર્ક કવર કરવા માટે બહુ અગત્યનું છે, જેમાં એ વિભાગમાંથી એક પણ પ્રશ્ન એટલે કે એમસીક્યુ પૂછાતા નથી, બી વિભાગમાંથી એક પ્રશ્ન એક ગુણનો પૂછાય છે, સી વિભાગમાંથી બે પ્રશ્નો પૂછાય છે જેના ચાર ગુણ હોય છે, ડી વિભાગમાંથી પણ એક પ્રશ્ન પૂછાતો નથી, ઈ વિભાગમાં બે પ્રશ્નો પૂછાય છે, એટલે કે પાંચ માર્ક્સના બે પ્રશ્નો હશે, પણ ખાસ તે પ્રશ્નો કર્મચારી વ્યવસ્થામાંથી જે પ્રશ્ન પૂછ્યો છે એના અથવામાં આ જ પાઠનો પ્રશ્ન હશે, એટલે બે પ્રશ્નો હશે પણ એ અથવામાં તમારે કોઈ એક ચોઈસ કરવાની રહેશે. ટૂંકમાં અથવા સહિત જોઈએ તો કુલ પંદર ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. ફરી રિપીટ, બી સી અને ઈમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવે છે, એમાં ખાસ કરીને પાંચ માર્ક્સના પ્રશ્નો તૈયાર તમારે બે તમને ઓપ્શન મળશે, એટલે કે એક પ્રશ્ન હશે એના અથવામાં એક આ જ પાઠમાંથી હશે. ત્યાર પછી જોઈએ ચેપ્ટર છઠ્ઠું, દોરવણી, અહીં પણ કુલ દસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં એ વિભાગમાંથી એક પણ એમસીક્યુ નથી, બી વિભાગમાંથી એક પ્રશ્ન એક ગુણનો છે, સી વિભાગમાંથી બે પ્રશ્નો ચાર ગુણના એટલે કે બે પ્રશ્નો છે, બે ગુણના બે એટલે ચાર, ડી વિભાગમાંથી પણ એક પણ પ્રશ્ન નથી, ઈ વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે જે પાંચ ગુણનો હશે,
અહીં આ ચેપ્ટરમાંથી કોઈ વિકલ્પ તમારે આંતરિક વિકલ્પ છે નહીં, એટલે કુલ 10 ગુણના આ ચેપ્ટરમાંથી પૂછાશે. હવે આવીએ ચેપ્ટર 7, પાઠ 7 અંકુશ. પરીક્ષામાં અહીં કુલ 6 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં વિભાગ એમાંથી એક પ્રશ્ન 1 ગુણનો, બી વિભાગમાંથી એક પણ પ્રશ્ન નહીં, સી વિભાગમાંથી એક પ્રશ્ન 2 ગુણ, ડી વિભાગમાંથી એક પ્રશ્ન 3 ગુણ, ઈ વિભાગમાંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી. ટૂંકમાં એ વિભાગ, સી વિભાગ અને ડી વિભાગમાંથી પ્રશ્નો પૂછાય છે. કુલ 6 ગુણના આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે, કોઈ વિકલ્પો અંદર આપવામાં આવતા નથી. ચેપ્ટર 8, પાઠ 8મો, નાણાકીય સંચાલન. પરીક્ષામાં કુલ 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, જેમાં એ વિભાગમાંથી 2 પ્રશ્ન એટલે કે એમસીક્યુ 2 પૂછાશે આ પાઠમાંથી, બી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાશે એટલે કે 1 ગુણ, સી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાશે અને 2 ગુણ છે, ડી વિભાગમાંથી 2 પ્રશ્નો હશે, પણ ખાસ આ જ પાઠનો એક અથવામાં પૂછશે એટલે કે તમને ચોઈસ આપવામાં આવશે. ખરેખર જોવા જઈએ તો એક પ્રશ્ન છે, પણ અથવામાં પણ આ જ ચેપ્ટરનો પ્રશ્ન હશે અને ઈ વિભાગમાંથી એક પણ પ્રશ્ન નહીં. આમ જોવા જઈએ તો અથવાના પ્રશ્નો સહિત કુલ 10 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે, કુલ 8 ગુણનું ખરી રીતે જોઈએ તો કે અથવામાં આવી જતું હોય છે. એટલા માટે તો ચેપ્ટર 8માંથી કુલ 8 ગુણના પ્રશ્નો અને અથવા સહિત 10 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં ડી વિભાગમાંથી તમને ચોઈસ આપવામાં આવે છે, તે જ ચેપ્ટરનો અથવામાં એક પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર 9, પાઠ 9મો, નાણાકીય બજાર. બોર્ડની પરીક્ષામાં કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં એ વિભાગમાંથી એક પ્રશ્ન 1 ગુણના, બી વિભાગમાંથી 2 પ્રશ્ન 2 ગુણના, સી વિભાગમાંથી 2 પ્રશ્ન 4 ગુણ. અહીંયા પણ તેના અથવામાં એટલે કે નાણાકીય બજારનો જ પાઠ છે, એનો જ પ્રશ્ન અથવામાં પૂછાશે. સી વિભાગમાંથી એટલે એક પ્રશ્ન અથવામાં છે, ડી વિભાગમાંથી એક પ્રશ્ન 3 ગુણનો, ઈ વિભાગમાંથી એક પણ પ્રશ્ન નહીં. આમ જોવા જાય તો કુલ 8 ગુણના પ્રશ્ન પૂછાય છે, પણ અથવાના પ્રશ્નો સહિત કુલ 10 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. હવે આવીએ ચેપ્ટર 10 પર, બજાર પ્રક્રિયા અને સંચાલન. પાઠ 10માંથી બોર્ડની પરીક્ષામાં કુલ 9 ગુણનું પૂછાશે, જેમાં એ વિભાગમાંથી એક પ્રશ્ન 1 ગુણ, બી વિભાગમાંથી એક પ્રશ્ન 1 ગુણ, સી વિભાગમાંથી 2 પ્રશ્ન 4 ગુણ, ડી વિભાગમાંથી 2 પ્રશ્ન 6 ગુણ. અહીંયા પણ એક પ્રશ્ન અથવામાંથી પૂછાશે, જે બજાર પ્રક્રિયાનો જ હશે, એ વિભાગમાંથી એક પણ પ્રશ્ન છે નહીં. આમ જોવા જાય તો પાઠ 10માંથી કુલ 9 ગુણના અને અથવા સહિત કુલ 12 ગુણના પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 11, પાઠ 11મો, ગ્રાહક સુરક્ષા. અહીં પરીક્ષામાંથી કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાય છે, એ વિભાગમાંથી એક પ્રશ્ન 1 ગુણ, બી વિભાગમાંથી એક પણ નહીં, સી વિભાગમાંથી એક પ્રશ્ન 2 ગુણના, ડી વિભાગમાંથી 0 એક પણ પ્રશ્ન પૂછાશે નહીં, ઈ વિભાગમાં 2 પ્રશ્ન જેમાં એક પ્રશ્ન અથવામાંથી હશે, એટલે કે 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે તમે કવર કરી શકો વધારે માર્ક્સ લાવવા માટે, તો આ અગત્યનો છે ગ્રાહક સુરક્ષા પાઠમાંથી, જેમાં તમને 2 પ્રશ્નો 5-5 માર્ક્સ વાળા પૂછાય છે, એક આ પાઠમાંથી જ અથવામાં હશે. આમ કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાશે અથવા સહિત કુલ 13 ગુણનું મૂલ્યાંકન હોય છે આમાં. ચેપ્ટર 12, પાઠ 12, ધંધાકીય પર્યાવરણ, જેમાંથી કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં એ વિભાગમાંથી એટલે કે એમસીક્યુ 1 પણ પૂછાતા નથી, બી વિભાગમાંથી એક પ્રશ્ન 1 ગુણનો પૂછાશે, સી વિભાગમાંથી 2 પ્રશ્ન 4 ગુણના પૂછાશે, ડી વિભાગ એટલે કે 3 માર્ક્સ વાળા 2 પ્રશ્નો હશે, પણ એ આ જ ચેપ્ટરનો અથવામાંથી પ્રશ્ન હશે અને ઈ વિભાગમાંથી એક પણ પ્રશ્ન પૂછાતા નથી. આ રીતે બોર્ડની પરીક્ષામાં કુલ 8 ગુણના પ્રશ્નો પૂછાય છે અને અથવાના પ્રશ્નો સહિત કુલ 11 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. આમ આ તમામે તમામ ચેપ્ટર વાઇઝ તમારા પાઠ્યપુસ્તકમાં આની નોંધ ખાસ લઈ લેજો. એ સિવાય ટેલિગ્રામમાં આ જે ચેપ્ટર વાઇઝ અને આખું જે બ્લુ પ્રિન્ટ છે પેપર સ્ટાઇલનું માળખું અને કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે એ બધાની એક PDF છે, એ તમે ડાઉનલોડ કરી લેજો. તો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે આ જ રણનીતિ મુજબ આ ચેપ્ટર વાઇઝ જે આપણે નોંધ કરાવેલી છે તે મુજબ જ આપણે તેને ફોલો કરી અને આગળનો અભ્યાસ શરૂ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલો પાઠ ચેપ્ટર 1
शुरू करीशुं, जेमां विगतवार आपणे उदाहरणों साथे समजूती मेळवशुं અને ખાસ પ્રશ્નોની ચર્ચા કરશું કે કયા પ્રશ્નો પૂછાય છે અને તેને ઝીણવટભર્યું મુદ્દાસર માહિતી અને એમાંથી જે આપણે અત્યારે તારવેલું છે કે ચેપ્ટર વાઇઝ કયા વિભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે એ મુજબ આપણે સમજતા જઈશું. ખાસ પાઠ્યપુસ્તકનો આધાર રાખવો. કોઈ પણ બોર્ડનું પેપર જ્યારે નીકળે, બોર્ડનું પેપર જે શિક્ષકો કાઢતા હોય છે એ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને જ એ પ્રશ્નો કાઢતા હોય છે. એટલે આપણે ખાસ પાઠ્યપુસ્તકને અનુસરું. જ્યારે પણ ચેપ્ટર શરૂ હોય ત્યારે તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવું. હું પણ સ્ક્રીન શેર પાઠ્યપુસ્તકના પેજની જ કરીશ, જેથી સાથે સાથે તમે પાઠ્યપુસ્તકનો મહાવરો અને અંડરલાઇન કે લીટી કરતા જશો અને એના શબ્દોની સમજૂતી મેળવતા જશો. મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ટીકમાર્ક કરતા જશું અને આ રીતે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાના સિલેબસની શરૂઆત કરશું. તો બધા સજ્જ થઈ જાઓ આવનારી 2022ની બોર્ડની પરીક્ષા માટે અને અત્યારથી જ મહેનત કરવા લાગી જાઓ. ધીમે ધીમે શરૂઆત કરીએ. ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો બધા. તેની અંદર ચેપ્ટર પૂરું થઈએ ટેસ્ટ લેવામાં આવશે. એ ટેસ્ટ એવી હશે કે તમે ઓનલાઈન જ આપી શકશો. એમસીક્યુ ટાઈપ ટેસ્ટ હશે, જેમાં તમે એક વાક્યના પ્રશ્નો પણ સમાવેશી જાય એવું હશે. મુદ્દાવાળા પ્રશ્નો છે એના તમે મુદ્દા લખીને પ્રેક્ટિસ કરી શકો. એવી રીતે ગૂગલ ફોર્મ દ્વારા હું એક્ઝામ લઈશ અને આસાનીથી તમે વધીને 10-15 મિનિટમાં એક્ઝામ આપી શકો એવું આયોજન હોય છે. એટલે ધીમે ધીમે આ રીતે આપણે પ્રેક્ટિસ કરતા જશું અને આસાનીથી ધોરણ 12માં 70 માર્ક્સથી વધુ અને 100માંથી 100 પણ મળી શકે એ ફાઇનલ છે. એટલે એવા પ્રયત્નો બંને તરફથી રહેશે. મારા પ્રયત્નો પૂરેપૂરા હશે કે તમને સરળ રીતે સમજાય. કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને મારા વોટ્સએપ નંબર 99 98 75 74 02 પર પણ તમે પૂછી શકો છો. કોઈ પણ ક્વેરી હોય તો ત્યાં વોટ્સએપ દ્વારા તમે પૂછી શકો છો. તો મળીએ પાઠ પહેલો, સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ આગળના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.